तो भौगोलिक माहिती मित्रों आपणे जोई, त्यार पछी हवे आपणे जोईए अति महत्वनी अलग अलग प्रकारनी बीजी माहितीओ। भौगोलिक माहिती पछी आपणे जोवानुं रहेशे शंकरसिंह वाघेला साहेबनी सरकार हती, बराबर छे। वचमां कंईक नेट इश्यू आव्यो तो एना माटे सॉरी मित्रों, बराबर छे। फरीथी एक वखत रिजॉइन थई गयो छु मित्रों, अवाज मारो क्लियर कट आवी रह्यो छे, एक वखत खास करीने जणावी दियो बधाय लोको, अवाज मारो क्लियर कट आवे छे के नहीं झड़पथी जणावो मित्रों, એટલે મને ખ્યાલ આવે કે મારો અવાજ છે એ ક્લિયર છે। કમેન્ટ કરો એટલે સ્ટાર્ટ કરી દઈ। ઓકે ચલો મિત્રો, સંભળાઈ રહ્યો છે અવાજ બધા લોકોને ક્લિયર કટ। હવે આપણે વાત કરીએ નદીઓ, નદીઓ પોરબંદરની અંદર કુલ કેટલી આવેલી છે તો એની સૌથી પહેલા ચર્ચા કરી લઈએ। તો પોરબંદરની અંદર જે છે સૌથી પહેલા તો ભાદર નદી આવેલી છે। ભાદર નદીની વિશેષતા શું, તો કે ગુજરાતમાંથી નીકળે, ગુજરાતમાં જ વહે, ગુજરાતમાં જ સમાઈ જાય એવી સૌથી મોટામાં મોટી નદી એટલે ભાદર નદી મિત્રો, યાદ રાખવાનું રહેશે। બીજા નંબરની ખાસ કરીને અતિ મહત્વની નદીની જો આપણે ચર્ચા કરીએ તો ભાદર નદી પછી તરત જ બીજું નામ આવે ઓજત નદી, ઓજત। ત્યાર પછી અતિ મહત્વની નદી એટલે વર્તુ નદી, ચોથા નંબરે આવશે ઉબેડ નદી, અને પાંચમા નંબર આવશે મોસ્ટ એમ્પીથી મીણસર નદી। મોટા ભાગના લોકો ખાલી એટલું જ યાદ રાખે છે કે પોરબંદર શહેર કઈ નદીના કિનારે આવેલું છે, તો યાદ રાખવાનું રહેશે પોરબંદર શહેર જે છે એ ભાદર નદીના કિનારે છે। મોટા ભાગના લોકો એવું માનતા હોય, નહીં 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 નહીં, પોરબંદર શહેર છે એ ભાદર પ્લસ મીણસર નદીના કિનારે છે, આ યાદ રાખવાનું રહેશે। પોરબંદર છે એ કઈ જગ્યાએ છે, ભાદર પ્લસ મીણસર। અને બીજા નંબરે ભાદર નદીના કિનારે બીજું પણ એક શહેર આવેલું છે જેનું નામ છે કુતિયાણા। ચલો ક્લિયર, બધા લોકો ડન કહી દેજો એટલે આગળ વધીએ। અવાજ મારો ક્લિયર છે કે નહીં ઝડપ જોઈ દેજો, ચલો મિત્રો આગળ વધીએ। ખાસ કરીને મિત્રો પ્રદેશની માહિતી જ્યારે તમને આપું તો પોરબંદરની અંદર એક અતિ મહત્વનો પ્રદેશ આવેલો છે જેનું નામ છે ઘેડ પ્રદેશ। કયો પ્રદેશ છે? ઘેડ પ્રદેશ। હવે બધા લોકોને પ્રશ્ન થશે ઘેડ પ્રદેશ કહેવાય કોને, પેલા તો ઈ મને કયો ઘેડ પ્રદેશ કહેવાય કોને, તો યાદ રાખવાનું રહેશે પોરબંદરની અંદર નવી બંદર આવેલું છે, નવી બંદર થી લઈ જૂનાગઢના માણાવદર સુધીનો પટ્ટો છે આખે આખો ઘેડ જ કહેવાય। પોરબંદરના નવી બંદરથી લઈ જૂનાગઢના માણાવદર સુધીના વચ્ચેના પટ્ટાને આખે આખો ઘેડ તરીકે ઓળખવામાં આવે છે। શેના નામે ઓળખવામાં આવે છે? ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। બીજા નંબરે ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછા ગામડા ધરાવતો હોય એવો જિલ્લો એટલે પોરબંદર, સૌથી ઓછા ગામડા ધરાવે, સૌથી ઓછા। અને સૌથી વધારે ગામડા ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા મિત્રો, 14 તાલુકા હે તો બટ ઓબ્વિયસ છે કે સૌથી વધારે ગામડા હશે। એના સિવાય પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખાય છે, સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે, અને પોરબંદર એકમાત્ર એવો જિલ્લો છે કે જેની અંદર બેક વોટર આવેલું છે, બેક વોટર। ક્લિયર થઈ છે મિત્રો? આજે રાત્રે 10 વાગે ખાસ કરીને આવી જજો, આજે બિન સચિવાલય અને કોન્સ્ટેબલની અંદર કઈ રીતે પરીક્ષાની અંદર વાંચવું જોઈએ, રિવિઝન કરવું જોઈએ, લાસ્ટ 2 મહિના 1.5 મહિનાની 30 દિવસની જે રણનીતિ છે એ હું તમને લોકોને આજે સમજાવવાનું છું રાત્રે। અને ખાસ કરીને મિત્રો જેટલા લોકો પણ નવા છે વહેલી તકે મારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો, બધા જ લોકો મારી ટેલિગ્રામ ચેનલનું નામ છે ભાવિન માંકડ, ડેઈલી 2 ફ્રી લેક્ચર આપણે આવતા હોય છે, આની અંદર લિંક એની આવી જશે, બરાબર છે। પહેલો લેક્ચર છે બપોરે 12 વાગે આવી જાય, બીજો લેક્ચર છે રાત્રે 10 વાગે આવી જાય, તો મિત્રો ભૂલો ભલે બીજું બધું 12 વાગે 10 વાગ્યાનો સમય ભૂલશો નહીં, નહીંતર તમારું ઘણું બધું નુકસાન થઈ જશે મિત્રો। તો ખાસ કરીને બધા જ લોકો જે છે એ 12 વાગે બપોરે રાત્રે 10 વાગે આવી જાય, રાત્રે 10 વાગે જે 2-4 દિવસ અઠવાડિયું યોજના ચાલશે, જે આપણો ઓલરેડી ગઈકાલે એક પાર્ટ યોજનાનો અપલોડ કરેલો હતો, ન જોયો તો પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો। અને જો તમને લોકોને એવું લાગતું હોય કે ભાઈ
યોજના ન જોવી તો કઈ વાંધો નહીં. આવતા અઠવાડિયે ત્રેતા 10 વાગે જોઈન થઈ જજો. ક્વેશ્ચન આન્સરની સિરીઝ ધબધબાટી ચાલુ રહેશે. 12 વાગે તો જિલ્લા જ રહેશે સળસળાટી, બરાબર. અને ખાસ કરીને જેટલા લોકો લાઈવ છો એટલા તો લાઈક કરી દો મિત્રો વિડીયોને, અને બીજી વસ્તુ તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ 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 લિંક શેર કરી દો મિત્રો, જેના કારણે ઘરે બેઠા પોતાના નોલેજમાં વધારો કરી શકે. ગામડાના છેડા છેડાનો વિદ્યાર્થી જે છે એ આપણો લેક્ચર પૂરેપૂરા દિલથી જોવો જોઈએ. ચલો મિત્રો, હવે એક મહત્વની વસ્તુ કહું જે તમારા માટે અનનોન ફેક્ટ સાબિત થઈ શકે. તમે નામ સાંભળ્યું છે જૂનાગઢની અંદર લીલી પરિક્રમા થાય, સાંભળ્યું કે નહીં? લીલી પરિક્રમા કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી થાય. આ લીલી પરિક્રમા જે છે એ 36 કિલોમીટર લાંબી છે. આ લીલી પરિક્રમાનો આરંભ કારતક સુદ 11 થાય છે. સૌથી પહેલી વખત લીલી પરિક્રમા જે છે કૃષ્ણ ભગવાને કરેલી હતી. બોર દેવીના મંદિર ખાતે જે છે એ કૃષ્ણ ની સગી બેન એટલે સુભદ્રા અને અર્જુનના વિવાહ અહીંયા કરવામાં આવેલા હતા. અને આ પરિક્રમા જે દામોદર કુંડમાં સ્નાન કરીને પૂરી થઈ છે. આ આપણે વાત ખબર જ હોય લીલી પરિક્રમાની, પણ તમને લોકોને ઈ ખબર છે કે કારતક મહિનામાં જ કારતક મહિનાની ત્રીજ કારતક સુદ ત્રીજના રોજ આરંભ થાય છે બરડાની લીલી પરિક્રમાનો. બરડા ડુંગરની લીલી પરિક્રમા મિત્રો, તમને લોકોને જાણીને આનંદ થવો જોઈએ કે બરડા ડુંગરની ફરતે પણ લીલી પરિક્રમા થઈ છે. અને આ લીલી પરિક્રમા જે છે એ કારતક સુદ ત્રીજના દિવસે જાંબુવનની ગુફા પાસેથી બરડા ડુંગરથી લીલી પરિક્રમા ચાલુ થઈ છે મિત્રો. ક્યાંથી? રાણાવાવ તાલુકો જાંબુવનની ગુફા પાસેથી. અને આ પરિક્રમા છે થોડી નહીં તો જાજી લાંબી, નહીં તો ટૂંકી. કેટલા કિલોમીટર લાંબી ખબર છે? 93 કિલોમીટર લાંબી છે. 93 કિલોમીટર લાંબી છે મિત્રો, થોડી નહીં તો જાજી. આપણી જૂનાગઢની પરિક્રમા 36 કિલોમીટર લાંબી છે હો બાપુ. આ 93 કિલોમીટર લાંબી છે, સમજક નહીં. 93 કિલોમીટર યાદ રાખવાનું રહેશે. એના સિવાય મોસ્ટ આઈપી મિત્રો કે અભયારણ્યની પણ થોડી ચર્ચા કરી લઈએ. પોરબંદરની અંદર ગીર ગાય અભયારણ્ય આવેલું છે. પોરબંદરની અંદર આ ગીર ગાય અભયારણ્ય છે, પહેલી વાત તો કઈ જગ્યાએ છે? રાણાવાવ તાલુકો. કઈ જગ્યાએ છે મિત્રો? સૌથી પહેલા તો યાદ રાખવાનું રાણાવાવ તાલુકો જે છે. અને અહીંયા રાણાવાવ તાલુકાની અંદર પણ એક નાનકડું ગામડું આવેલું છે. એ ગામડાનું નામ છે ધરમપુર ગામ. અને એ ધરમપુર ગામની પાસે જ ગીર ગાયો જે છે એનું અભયારણ્ય જે છે એ જોવા મળે છે. અને ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું અભયારણ્ય જે છે એ બનાવવામાં આવેલું છે, બરાબર. ફરીથી એક વખત કહું, ગીર ગાય બરાબર છે, ગીર હવજ અહીંયા બેઠેલા છે, પણ ગીર ગાયનું અભયારણ્ય ગુજરાતનું પહેલું અને ભારતનું બીજું. ભારતનું બીજું તો પ્રશ્ન થાય છે, ભારતનું પહેલું ક્યાં છે ગાયનું અભયારણ્ય? તો ભારતનું પહેલું ગાયનું અભયારણ્ય મધ્યપ્રદેશમાં છે. ક્યાં છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર મિત્રો જે છે એ સૌથી પહેલું ગાયનું અભયારણ્ય આવેલું છે ગીર ગાયનું. પણ બીજું અભયારણ્ય તો મિત્રો આપણા પોરબંદરની અંદર જ આવેલું છે. બીજા નંબરે હજી તમને થોડીક એક ચર્ચા કરી લઉં તો પોરબંદરની અંદર મોસ્ટ આઈએમપી એવા સાંદીપની ઋષિનો આશ્રમ પણ આવેલો છે. સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે મિત્રો. કૃષ્ણ અને સુદામાનો ગુરુ એટલે ઋષિ સાંદીપની. મોસ્ટ આઈએમપી બીજી વસ્તુ મિત્રો, ઋષિ સાંદીપની જે છે એ કૃષ્ણ અને સુદામાના ગુરુ હતા, પણ સાંદીપની ઋષિનો આખા ભારતનો સૌથી મોટો આશ્રમ ક્યાં આવેલો છે? તો એ છે ઉજ્જૈન, ક્ષિપ્રા નદીના કિનારે. કઈ નદી? ક્ષિપ્રા નદીના કિનારે આવેલો છે. ખાસ યાદ રાખજો કે ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદીના કિનારે, ઉજ્જૈનની અંદર મેળો પણ ભરાય કુંભ મેળો, અને ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો જબરદસ્ત મોટો આશ્રમ આવેલો છે. તો મિત્રો આ પણ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે વાત કરીએ પોરબંદરનું પક્ષી અભયારણ્ય. પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આપણે જે આ પક્ષી અભયારણ્યની ચર્ચા કરીએ તો આની શરૂઆત ઈસવીસન જે છે 1988 ની અંદર કરવામાં આવેલી હતી. આની અંદર અલગ અલગ પ્રકારના પક્ષીઓ જે છે એ આવે છે મિત્રો, જેની અંદર સારસ છે, એવી જ રીતે ફ્લેમિંગો છે, એવી જ રીતે રાજહંસ છે, પેલિકન છે, બતક છે, અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે. અને તમને પ્રશ્ન પૂછાય કે ગુજરાતનું સૌથી નાનામાં નાનું અભયારણ્ય કયું? તો કે પક્ષી અભયારણ્ય પોરબંદર. ગુજરાતનું સૌથી નાનામાં નાનું
પક્ષી અભયારણ્ય. એટલે પોરબંદર ખાલી અભયારણ્ય પૂછે તોય પોરબંદર ગુજરાતનું સૌથી નાનામાં નાનું. હવે તમારા લોકોએ મને કમેન્ટ કરીને જણાવવાની છે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું અભયારણ્ય કયું છે. બરાબર, જે લોકો ઓફલાઈન જોવે છે એ લોકોએ ઓફલાઈનમાં કમેન્ટ કરવાની રહેશે, ઓનલાઈન જોવે છે એ લોકોએ ઓનલાઈનમાં પણ કમેન્ટ કરવાની રહેશે. મિત્રો બોલશો નહીં ને તો ખબર નહીં પડે, ને હું તમને જે પ્રશ્ન પૂછું છું ને ટાઈમ પાસ માટે નથી પૂછતો, તમારી મેમરી કેટલી શાર્પ છે ને એના માટે પૂછું છું. હવે તમે જવાબ નહીં દો, તમને સમજે નથી ખબર એટલે તો જોઈ છે તમારો વિડીયો, કાંઈ વાંધો નહીં, નથી ખબર તો ઇટ્સ ઓકે, પણ તમે લોકો નેટ ઉપર સર્ચ કરીને તો જોઈ શકો ને ગુજરાતનું સૌથી મોટા મોટું કયું, પછી તમે મને કયો. પણ કેવું જરૂરી છે, નહીં કયો તો મેળ આવશે નહીં. બરાબર, બોલે એના બોર વેચાય. અમુક કે સાહેબ ન બોલવામાં નવ ગુણ નહીં, ના એવું અહીંયા રહેવા દેજે ભાઈ, નહીતર ભેગું નહીં થાય. બરાબર, અને બીજી વસ્તુ, ખાસ કરીને આજે રાત્રે 10 વાગે તમારા માટે સુપર ડુપર આઈએમપી લાઈવ લેક્ચર છે, એમાં પણ પહોંચી જજો, કમ્પ્લીટલી ફ્રી છે. એની ટેલિગ્રામ ચેનલ ઉપર લિંક તમને લોકોને પ્રોવાઈડ કરી દેવામાં આવશે મિત્રો. અને મોસ્ટ આઈએમપી બીજી વસ્તુ કે ડેઈલી 10 વાગ્યાનો સ્લોટ અને રાત્રે 10 વાગ્યાનો સ્લોટ અને બપોરે 12 વાગ્યાનો સ્લોટ આપણા માટે કમ્પ્લીટ 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 એટલે કમ્પ્લીટ આપણા જ રહેશે અને લેક્ચર રહેશે. જો લેક્ચર હશે તો એની ટેલિગ્રામ ઉપર લિંક તમને મળી જશે, અને જો લેક્ચર નહીં હોય તો તમારે ટેલિગ્રામ ઉપર લિંક આવશે નહીં. પણ તમારે લોકોએ કોઈ પણ સંજોગોની અંદર વિડીયો જોવા જરૂરી છે. હા, કદાચ તમને ટાઈમ ન હોય તો ઇટ્સ ઓકે, કદાચ તમને ટાઈમ ન હોય તો ઇટ્સ ઓકે, પણ તમે લોકો રેકોર્ડેડ લેક્ચર તો ખાસ જોઈએ જ લેજો મિત્રો, કારણ કે રેકોર્ડેડ લેક્ચર પણ તમારા માટે કામના જ છે મિત્રો. કારણ કે ભણાવવું તો એનું ઈચ્છે ને ભાઈ, મેં જ ભણાવ્યું છે. બરાબર, પણ રેકોર્ડેડ જોવા જરૂરી છે, નહીતર ભેગું નહીં થાય એમાં. બરાબર, આપણી પાસે સમય ઓછો છે, કામ જાજુ છે. બરાબર છે, તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. હવે આપણે વાત કરીએ બરડા અભયારણ્ય વિશે. બરાબર છે, બરડા અભયારણ્ય ઈ પણ આવેલું છે રાણા વાવ તાલુકાની અંદર. રાણા વાવ તાલુકાની અંદર બરડા અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવેલી હતી, એ 1979 ની અંદર, 1979 ની અંદર આ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી. બરડા, આનું આમ સાચું નામ જોવા જાવ તો બરડા સિંહ અભયારણ્ય છે. બરાબર, કારણ કે અહીંયા સિંહ છે, ચિત્તલ છે, દીપડા છે, જંગલી હરણ છે, નીલગાય છે, અલગ અલગ પ્રકારના ભૂંડની જાતિઓ બધી અહીંયા રહેતી હોય છે. યાદ ખાલી એટલું રાખવાનું છે કે બરડા અભયારણ્ય જે છે 1979 ની અંદર જે છે એ મિત્રો યાદ રાખવાનું રહેશે કે શરૂ કરવામાં આવેલું હતું. બરાબર, તો એ પણ યાદ રાખજો, પોરબંદર ની અંદર બરડા ડુંગર ખાતે જે છે આ શરૂ કરવામાં આવેલું હતું, મોસ્ટ એમ્પી આપણા માટે. બીજી મહત્વની વસ્તુ તો કે બરડા સિંહ અભયારણ્ય કહેવાય આને, બરડા સિંહ અભયારણ્ય. બરાબર છે, ઝવેરચંદ મેઘાણીની કાવ્ય પંક્તિ મને યાદ આવે, એ હાવજ ગરજે હાવજ ગરજે, વનરાવનનો હાવજ ગરજે, ગીરકાંઠાનો હાવજ ગરજે. બરાબર છે, ઝવેરચંદ મેઘાણીએ લખેલું છે મિત્રો, કવિ કાગ બાપુ સાથે ચારણ કન્યા કૃતિ. એ ચારણ કન્યાનું સાચું નામ હતું હિરભાઈ. મિત્રો યાદ રાખજો, બરડા સિંહ અભયારણ્ય પણ અહીંયા જ આવેલું છે, યાદ રાખવાનું રહેશે. પણ બરડા સિંહ અભયારણ્યની જો તમને થોડીક વિશેષતાની વાત કરું ને, તો આ જે આખ્યાકુ સિંહ અભયારણ્ય છે એ દ્વારકા પ્લસ પોરબંદર બંનેના જિલ્લાની સરહદ ધરાવે છે. પણ સૌથી વધારે પોરબંદરના રાણા વાવ તાલુકાની અંદર છે. માટે બરડા ડુંગરની અંદર આ અભયારણ્ય હોય તેવું માની લેવામાં આવે છે. દ્વારકામાં આ અભયારણ્ય નથી એવું માનવામાં આવે છે. ભૂલતા નહીં મિત્રો, ઇટ્સ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હવે યાદ રાખવાનું રહેશે, અહીંયા આર્થિક માહિતીની ચર્ચા કરીએ, પોરબંદરની અંદર ઘણી બધી પ્રકારના પાક લેવામાં આવે છે, જેમ કે શેરડીનો પાક છે, કપાસ છે, ફળ છે, ફૂલ છે, ડુંગળી છે, જુવાર છે, કઠોળ, અલગ અલગ પ્રકારના અહીંયા જે છે કઠોળ કઠોળ ઉગાડવામાં આવતા હોય છે. મોસ્ટ એમ્પી ખનીજ, ખનીજમાં યાદ રાખવાનું રહેશે, દરિયા કિનારા પાસે ચૂનાનો પથ્થર અને ચૂનાયુક્ત રેતી મળે છે. યાદ રાખવાનું રહેશે, ચૂનાનો પથ્થર કઈ જગ્યાએ મળે પોરબંદરની અંદર, ચૂનાયુક્ત રેતી કઈ જગ્યાએ મળે પોરબંદરની અંદર. બરાબર છે, તો આ બધી જ વસ્તુ તમારે પોરબંદરની ખાસમ ખાસ યાદ રાખવાની રહેશે. પણ આપણે જો ઉદ્યોગની ચર્ચા કરીએ, તો ઉદ્યોગમાં એક જબરદસ્ત ઉદ્યોગ વિકસેલો છે, જેનું નામ છે રાણાવાવની અંદર છે તાલુકો રાણાવાવ.
રાણાવાવ તાલુકાથી છે સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની અને હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. આ બંને કંપની તમારા માટે મોસ્ટ ટાઈપી છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની, સૌરાષ્ટ્ર ક્રિકેટ, સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની, અને બીજા નંબરે છે હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ તો મિત્રો યાદ રાખવાનું રહેશે, બરાબર છે. એના સિવાય પોરબંદર છે તો દરિયો છે, બરાબર. ખારવા લોકો સૌથી વધારે રહેશે પોરબંદર ની અંદર, મેર લોકો સૌથી વધારે રહેશે પોરબંદર ની અંદર. મિત્રો યાદ રાખવાનું રહેશે પોરબંદર ની અંદર માછલી પકડવાનો, એના સિવાય જે છે એ મોસ્ટ 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 એમપી મીઠું પકવવાનો, અલગ અલગ પ્રકારના ઉદ્યોગો જે છે એ ચાલતા હોય છે. ચલો ક્લિયર છે. હવે પોરબંદર ના મહત્વના બંદરો ની ચર્ચા કરીએ. પોરબંદર ની અંદર કેટલા પ્રકારના બંદર આવેલો છે? તો પેલા તો પોરબંદર ની અંદર ચોપાટી આવેલી છે, બીજા નંબરે પોરબંદર ની અંદર નવી બંદર આવેલું છે, ત્રીજા નંબરે પોરબંદર ની અંદર પોરબંદર તાલુકામાં જ પોરબંદર બંદર આવેલું છે. ખાસ યાદ રાખજો ભોયલા વગર, અને પોરબંદર આવે તો મને યાદ રાખજો એલપીજી ની આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર એટલે પોરબંદર. લિક્વિડિયમ પેટ્રોલિયમ ગેસ આયાત કરનાર સૌ પ્રથમ ખાનગી બંદર પોરબંદર. ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે પોરબંદર ની અંદર સિંચાઈ યોજના વિશે પણ આપણે સમજવું પડે. પોરબંદર ની અંદર સિંચાઈ યોજનાઓ જે છે મિત્રો, ખાસ કરીને સમજો, આ સિંચાઈ યોજના છે એ યાદ રાખવાનું રહેશે. ઓજત નદી ઉપર એક ડેમ બાંધવામાં આવ્યો છે. કઈ નદી ઉપર? ઓજત. ઓજત નદી ઉપર એક ડેમ બન્યો છે જેનું નામ છે અમીપુર ડેમ. અમીપુર ડેમ, અમીપુર ડેમ ક્યાં આવેલો? ડાયરેક્ટ પ્રશ્ન પૂછે ને ત્યારે પરસેવો વળી જાય. અમીપુર ડેમ જે છે ઓજત નદીના ઉપર આવેલો છે, ઓજત નદી ઉપર આવેલો છે, મોસ્ટ આઈએમપી, બરાબર છે. તાલુકો કયો લાગુ પડે? પ્રશ્ન પાછો એ પૂછે તાલુકો કયો લાગુ પડે? તાલુકો લાગુ પડે બાપા કુતિયાણા, ભૂલતા નહીં, બરાબર. કુતિયાણામાં બીજો એક ડેમ છે, હા છે ને, કઈ નદી ઉપર છે? તો નદી છે કાલિન્દ્રી નદી ઉપર. કાલિન્દ્રી નદી ઉપર ડેમ છે. કયો ડેમ છે? તો કાલિન્દ્રી ડેમ. યાદ રહી જાય કે ન રહી જાય? કાલિન્દ્રી નદી ઉપર કાલિન્દ્રી ડેમ છે, બરાબર. ઓજત નદી ઉપર અમીપુર ડેમ છે, કુતિયાણા ની અંદર જ છે. એના સિવાય એક સારણ ડેમ પણ છે. સારણ ડેમ છે એ પણ કુતિયાણા ની અંદર જ છે. અને મોસ્ટ આઈએમપી એવું અતિ મહત્વનો સોરઢીબ ડેમ પોરબંદર. મિત્રો આ યાદ રાખવાનું રહેશે. ડેમના નામ ખાસ યાદ રાખજો. કુતિયાણા ની અંદર અમીપુર ડેમ, બરાબર છે. કાલિન્દ્રી નદી ઉપર કાલિન્દ્રી ડેમ, એવી જ રીતે ખાસ યાદ રાખવાનું રહેશે કુતિયાણા ની અંદર સારણ ડેમ અને સોરઠી ડેમ, બરાબર, પોરબંદર, બરાબર. આ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ આપણને ખબર છે, 27 અને 51 જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જિલ્લાને પસાર કરે છે. હવાઈ માર્ગમાં એક જ છે પોરબંદર, બીજું કઈ છે જ નહીં. તો પોરબંદર ની અંદર એક જ હવાઈ મથક છે, યાદ રાખવાનું રહેશે, ખુદ પોરબંદર. રેલવે સ્ટેશન બે છે, પોરબંદર ને રાણાવાવ. પોરબંદર ને રાણાવાવ જે છે એ બંને આવેલા છે.
હવે કોન્સ્ટેબલ માટે ખાસ કરીને બેચ ચાલુ થઈ ગઈ છે મિત્રો. ડેઈલી બપોરે 12 વાગે આપણે જિલ્લાના લેક્ચર આવે છે, ડેઈલી રાત્રે 10 વાગે પણ આપણે આપણે વિડીયો ચાલુ કરી દેવાના છીએ. આજે રાત્રે 10 વાગે કોન્સ્ટેબલ અને બિન સચિવાલય માટે છેલ્લા એક મહિનાની રણનીતિ ઉપરનો વિડીયો બનાવવાનો છું. આવતીકાલથી ધબધબાટી જે છે એ લેક્ચર ચાલશે બપોરે 12 વાગે અને 10 વાગે. તો ખાસમ ખાસ જોવાનું ચૂકતા નહીં. બીજી ખાસ મહત્વની વસ્તુ કે હવે આપણે જીપીએસસીની બેચ પણ ચાલુ થવાની છે ટૂંક જ સમયમાં. તો Y427 નામના કોડનો ઉપયોગ કરીને વહેલી તકે કોર્સ પરચેસ કરી લેજો. તમારા માટે બીજી એક ખુશખબરી છે મિત્રો, કોમ્પ્યુટરના એક નવા ફેકલ્ટી આપણી સાથે જોડાઈ ગયા છે જેનું નામ છે જિજ્ઞેશ વાઢેર સર. જિજ્ઞેશ દાદા જેને પ્રેમથી કહેવાય જિજ્ઞેશ વાઢેર, જિજ્ઞેશ દાદા એનું આવતીકાલ પરમ દિવસની અંદર 2 દિવસની અંદર તમને લોકોને જબરદસ્ત લેક્ચરથી જોવા મળશે. બીજી વસ્તુ, કોમ્પ્યુટર બહુ જરૂરી છે તો બધે લોકો ખાસ કરીને જોઈ લેજો. અને મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ અને ખાસ કરીને જે છે એ બધી જ લિંક ત્યાં તમને મળી જશે, તો બધા લોકો ખાસમ ખાસ ત્યાં જોડાઈ જજો. તો આજનો લેક્ચર જે છે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. કેવો લાગ્યો લેક્ચર મને જરૂરથી જણાવજો. બીજી વસ્તુ, પોરબંદરના મહત્વના તાલુકાઓ જે છે એની અંદર પોરબંદર, રાણાવાવ અને આપણે કહી શકીએ કે અલગ અલગ પ્રકારના મેળા જે છે અને નૃત્ય જે છે અને પૂછાઈ ગયેલા પ્રશ્ન છે એ આપણે આવતીકાલના લેક્ચરની અંદર કરશું બરાબર. પણ તમારે લોકોએ ખાસ કરીને આજે રાત્રે તો બાપુ હાજર થઈ જવાનું છે છે ને છે. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કેટલું ચાલેલું છે, શું છે શું નહીં. હવે તમારે લોકોએ મને કહેવાનું રહેશે શું છે શું નહીં. બધી વસ્તુઓની ચર્ચા હવે આપણે આગળ વધારવાના છીએ. સૌથી પહેલા પોરબંદરની અંદર કુલ કેટલા તાલુકા છે ફટાફટ બોલો. પોરબંદરની અંદર કુલ કેટલા તાલુકા છે? ચલો, 3 તાલુકા આવેલા છે પોરબંદરની અંદર. પોરબંદરનું નામ છે કયા દેવી ઉપરથી પડેલું છે? તો યાદ રાખજો, પોરબંદરનું નામ જે છે એ પોરવ દેવીના નામ ઉપરથી પડેલું છે. આ ખાસ 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 યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ આપણે જોવા જઈએ તો સુદામાપુરી તરીકે ઓળખાય છે, બર્ડ સિટી તરીકે ઓળખાય છે. પોરબંદરનો રાણો પાણો અને ભાણો વખણાય છે, આ યાદ રાખજો. પોરબંદરની અંદર જે અલગ અલગ પ્રકારના પુરાવા મળી આવેલા છે ક્યાંથી મળી આવેલા છે? તો યાદ રાખવાનું રહેશે, પૌરવેલા કુળની અંદરથી અલગ અલગ પ્રકારના ઉલ્લેખ છે એ મળી આવેલા છે. એના સિવાય પોરબંદરની સ્થાપના 1997ની અંદર થઈ હતી અને તે સમયે સરકાર કોની હતી? તો યાદ રાખવાનું રહેશે, શંકરસિંહ વાઘેલા સાહેબની સરકાર હતી. ઇતિહાસની અંદર આપણે જોયું જેઠવા વંશની રાજધાની પણ રહી ચૂકેલું છે પોરબંદર. અને બીજા નંબરે પોરબંદર જે છે એ યાદ રાખવાનું રહેશે કે એની અંદર સૌથી ઓછામાં ઓછા ગામડા આવેલા છે, સૌથી ઓછામાં ઓછા. આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. કીર્તિ મંદિરની ઊંચાઈ 79 ફૂટ છે. પણ જો તમને મીટરમાં પૂછે મીટર તો કેટલા મીટર થાય જવાબ દો. મીટરમાં પૂછશે મીટર તો કેટલા મીટર થાય જવાબ આપો. ચાલો ડન છે. તો કેટલા મીટર થાય કીર્તિ મંદિરની ઊંચાઈ આપણને લોકોને ખબર છે. કીર્તિ મંદિર માટે સૌથી મોટો ફાળો આપ્યો નાનજી કલિદાસ મહેતા. આ નાનજી કલિદાસ મહેતાના પુત્રનું નામ હતું દેવકરણ નાનજી કલિદાસ, બરાબર છે. અને દેવકરણનો દેહ નાનજીનો ના દેહના બેંકના સ્થાપક એટલે કોણ? દેવકરણ નાનજી કલિદાસ મહેતા. 79 ફૂટ ઊંચાઈ રાખવામાં આવેલી છે. અંદર તૈલી ચિત્ર રાખવામાં આવેલું છે. તૈલી ચિત્ર જે છે એ કોના દ્વારા દોરવામાં આવેલું હતું? અબ્દુલ ગફુર ખત્રી. અને અબ્દુલ ગફુર ખત્રી જે છે એને વર્ષ 2019ની અંદર પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલો છે. મોદી સાહેબે 2014ની અંદર જે છે બરાક ઓબામાને ગિફ્ટ આપેલું હતું, તે દિનું ઉપડી ગયું છે તૈલી ચિત્રનું. કચ્છની અંદર આવેલા આદિવાસી, કચ્છની અંદર આવેલા પાકિસ્તાનના પાર્ટીશન સમયે આવેલા મુસ્લિમ પરિવાર ખત્રી પરિવાર દ્વારા જે છે આ અલગ અલગ પ્રકારના તૈલી ચિત્ર બનાવવામાં આવે છે. તો ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. કીર્તિ મંદિરનું ઉદઘાટન કર્યું સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે. મિત્રો આપણી નવી જીપીએસસીની બેચ ચાલુ થવાની છે, વહેલી તકે એની અંદર ખાસમ ખાસ જોડાઈ જજો બરાબર. ભાદર નદી, ઓજત નદી, વર્તુ નદી, ઉબેર નદી અને મણિનગર નદી, આ બધી નદીઓ જે છે અહીંયાથી નીકળે છે. કીર્તિ મંદિર બરાબર એ પણ આપણે લોકોએ જોવાનું રહેશે, બહુ મહત્વનું જોરદાર છે બરાબર. એના સિવાય નદી કિનારે આવેલું કુતિયાણા શહેર છે એ ભાદર નદીના કિનારે છે. અને ભાદર અને મીણસર નદીના કિનારે આખે આખું પોરબંદર પણ આવેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઘેડ પ્રદેશ કોને કહેવાય? પોરબંદરની નવી બંદરથી લઈ જૂનાગઢના માણાવદર સુધીના પટ્ટાને શું કહેવાય? તો કે ઘેડ પ્રદેશ.
બરાબર સૌથી ઓછા ગામડા ધરાવે પોરબંદરની અંદર બરાબર બર્ડ સિટી તરીકે ઓળખાય સુદામાપુરી તરીકે ઓળખાય અને રાણા વાવ જે છે રાણા વાવ એ ધરમપુર ગામની અંદર આવેલી છે અને ગુજરાતનું સૌ પ્રથમ કહી શકાય સૌ પ્રથમ ગીર ગાયનું જે છે એ અભયારણ્ય જે છે એ રાણા વાવના ધરમપુરની અંદર છે પણ એ ગુજરાતનું સૌ પ્રથમ છે પણ બીજા નંબરનું ભારતનું બીજા નંબરનું તો પહેલા નંબરનું મધ્યપ્રદેશની અંદર આવેલું છે પક્ષી અભયારણ્ય 1988 ની અંદર બન્યું હતું અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીં આવે છે અને સૌથી નાનામાં નાનું અભયારણ્ય કયું છે તો પોરબંદર પક્ષી અભયારણ્ય છે મિત્રો તમને લોકોને ક્લિયર કટ સમજાતું હશે એવી આશા રાખું છું બે બે વખત રિવિઝન કરવાનું એક જ રીઝન છે કે તમે લોકો આખો વિડીયો એક કલાકનો જોવો છો તો તમારા મગજમાં હોહરવું નાખી દો બીજો કાંઈ ઉદ્દેશ્ય નથી તમારી સાથે બુક હશે ઓલરેડી તમે લખતા હશો બરાબર તો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે આપણે કોઈ પણ સંજોગોમાં પાકું કરવાનું જ છે બરાબર ડેઈલી રાત્રે 9 વાગે જે છે એ રિધિ મેડમનો લેક્ચર આવે છે બપોરે 2 વાગે રિધિ મેડમનો લેક્ચર આવે છે જોવાનું ચૂકતા નહીં એની લિંક પણ તમને મારી ચેનલમાં મળી જશે અલગ અલગ પ્રકારના પાક પણ અહીંયા ઉગાડવામાં આવતા હોય છે ઉદ્યોગમાં યાદ રાખવાનું સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ કંપની અને હિમાલય સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અહીંયા કરવામાં આવેલી છે બરાબર છે અલગ અલગ પ્રકારના બાપુ ડેમ તો 100% યાદ રાખજો ઓજત નદી ઉપર અમીપુરા ડેમ જે છે આવેલું છે કુતિયાણાની અંદર સારણ ડેમ કુતિયાણાની અંદર સોરઠી ડેમ જે પોરબંદરની અંદર કાલિન્દ્રી ડેમ કાલિન્દ્રી નદી ઉપર તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે હવાઈ મથક એક જ છે પોરબંદર રેલવે સ્ટેશન 2 છે પોરબંદર અને રાણા વાવ એ પણ તમારે એક જોવાના રહેશે મહત્વના તાલુકા વિશે હવે ચર્ચા કરશું આવતીકાલના લેક્ચરની અંદર લેક્ચર કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો જો તમે લોકો ખાસ કરીને નથી જોઈ શકતા રેકોર્ડેડ જોવો છો તો રેકોર્ડેડમાં પણ મને કમેન્ટ કરો જેના કારણે હું પણ થોડો મોટિવેટ રહું અને તમારા માટે સુપર ડુપર આઈએમપી કન્ટેન્ટ વાળા લેક્ચર લઈ આવી શકું અહીંયા સુધી રાખીએ આવજો બાય બાય જય હિન્દ ટેક કેર ઓલ ઓફ યુ